खास कहूं कि तमारा जे तमाम बालको छे एना डेटा राज्य
सरकार पासे छे कोई पण छोकरो गंभीर ધોરણમાં ભણતો હશે આજે તમે ઓનલાઈન એની ડેટા તમારા ઘરે જોઈ શકો કે મારા છોકરાને ગણિતમાં કેટલું આવડે છે મારા છોકરાને ગુજરાતીમાં કેટલું આવડે છે મારા છોકરાને વિજ્ઞાનમાં કેટલું આવડે છે તમામ છોકરાની ડેટા તમામ કમ્પ્યુટર ઓનલાઈન મૂકેલી છે પછી બીજી વસ્તુ આધાર ડાયસ આઈડી આપેલી છે સમજા કચ્છમાં ઘણા મજૂરી અર્થે આવતા એ છોકરા નામ ક્યાં ચાલતો નહીં આ ચાલતો હવે એવું નહીં બને અહીંયાથી જે છોકરો જશે એટલે યુનિક આઈડી લઈને જશે એટલે એનાથી એવું બનશે કે આ છોકરો જો આથમણામાં નથી તો ક્યાં મળે છે એની તપાસ અમારા ઉપર સીએસસી ઉપર જવાબદારી છે એટલે સીએસસી એનો આ તમામનો ડેટા આવી રીતે ઓનલાઈન રાજ્ય સરકાર એકદમ જબરદસ્ત ગંભીરતાપૂર્વક આ કાર્ય કરી અને ડ્રોપઆઉટનો રેશિયો ઘટાડે છે બીજી બે યોજના આ વર્ષે રાજ્ય સરકારનો જોરદાર જબરદસ્ત એક કાર્ય થયું છે મોડેલ સ્કૂલ અંજારમાં આપણે અંજારમાં 3 કરોડ નો આખો પ્રોજેક્ટ છે જબરદસ્ત મોટી બિલ્ડિંગ બની ગઈ છે આ રાણાભાઈ ફોરેસ્ટ ની કોઈ ઓળખતા તેની બાજુના જીઆઈડીસી ની પાછળ બહુ મોટું 3 એકર નું સંકુલ છે એની અંદર બહુ જબરદસ્ત બિલ્ડિંગ 18 થી ઉપર નું કામ થઈ ગયું છે હવે એની અંદર પ્રવેશ કેમ મેળવશું કોણ મેળવી શકે આપણી જો કન્યા દીકરીઓ 8મા ધોરણ સુધી અહીંયા આથમણાની છોકરીઓ ભણી જાય પછી ક્યાં જાય અહીંયાથી અપડાઉન કરવા માટે અથવા તો પૈસા હોય તો પૈસાદારને હોસ્ટેલમાં મૂકી શકે પરંતુ સારી એવી ગુણવત્તાવાળી છોકરી છે જેના ટકા સારા છે મેરિટ સારું છે છતાં ભણાવી ન શકે તો રાજ્ય સરકારે એના માટે સ્પેશિયલ 9-12 ધોરણ સુધી 9-12 ધોરણ સુધી ત્યાં હોસ્ટેલ બનેલી છે એટલે દીકરીઓ માટે બહુ સરસ મજાનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે અને એ પાછું પણ અંજારમાં છે આપણી નજીક એટલે તમારી જે વધારે મેરિટવાળી છોકરીઓ અને દીકરીઓ એમને 12મા સુધી ભણવું હોય તો જબરદસ્ત જોરદાર સરસ મજાનું સંકુલ બન્યું છે એના પ્રવેશ માટે તમારા સીઆરસી અહીંયા પ્રવીણભાઈ છે એમને અને તમારા આચાર્યને કહેશો તો ત્યાં આ વર્ષથી જ આપણે એમ ધોરણે 7મા 7મા 17મા ચાલે છે હવે 6-8 મહિના પછી એ બિલ્ડિંગનો હેન્ડઓવર થશે એટલે પછી આપણે ત્યાં જ તમામ જશું અને ત્યાં જબરદસ્ત સંકુલની અંદર છે બીજું એ સિવાય કેજીબી ની આપણે ચાલે છે કસ્તુરબા બાલિકા વિદ્યા મંદિર અંજારની અંદર જ અને એની અંદર જે મા બાપના દીકરીઓ મા બાપ નથી અથવા તો કોઈ મા બાપ વિકલાંગ છે એવી દીકરીઓને ભણવા માટે રાજ્ય સરકારનો સરસ મજાનો તમામ અહીંયાથી જાઓ એટલે તમને ટિકિટ ભાડું આપે છે અહીંયાથી પ્રવેશ માટે જાઓ એટલે 30 રૂપિયા કે 40 રૂપિયા જે ભાડું થાય એ પણ રાજ્ય સરકાર આપે છે અને તમામ દીકરીઓને મફત ભણવામાં ત્યાં બૂટ પહેરવાથી બૂટ થી કરીને તમામ ડ્રેસ પુસ્તકો કપડા તમામ સુવિધાઓ એકદમ મફત આપવામાં આવે છે એ આપણી 50 થી ઉપરની કેપેસિટી છે અને એ તમારા રસ્તામાં છે અહીંયા વીડી બાયપાસ રોડ ઉપર મુલાકાત લઈને એવા કોઈ નબળી દીકરીઓ હોય તો એને પણ આપણે સુવિધા આપી શકીએ આપણી આ પ્રાથમિક શાળામાં ઉપસ્થિત આદરણીય મોટી કાકા આપણા અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી આ ગામના સરપંચ શ્રી ઉપ સરપંચ શ્રી મારી સાથે આવેલ બંને સીઆરસી મિત્રો શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ અધ્યક્ષ સર્વે સભ્યશ્રીઓ ગામના વડીલો આગેવાનો વૃદ્ધિઓ બહેનો માતાઓ શાળાના સમગ્ર સ્ટાફ અને વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો કેટલીક વાત મારે બીજી થોડી કરવી છે આજનો પ્રસંગ છે અને આજે આપણા ગુજરાત માટે એક આનંદનો દિવસ છે 3 વર્ષથી આપણા ગુજરાતમાં નર્મદા ડેમનું કામ બંધ હતું અને એ આજથી શરૂ થવાનું છે અને આપણી કેન્દ્ર સરકાર આપણી જ હોય દર વાર વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે એટલે વધુ આપણી છે અને એમને 121 મીટરની ઊંચાઈ આપેલું હતું એનું 138 મીટર સુધીની ઊંચાઈ એ મંજૂરી આપી આપણે સૌ તાળીઓથી આ વાતનો આનંદ વ્યક્ત કરીશું અને આપણે છૂટા પડીએ પહેલા આ વાત હજી પણ આપણે મોઢું મીઠું કરીશું આપણા વાલા મોટાઓને આપણે સરળ સમાજ મોઢું મીઠું
કરીશું પણ આ વાતનો પણ આજે આપણે મોઢું મીઠું કરીશું અને એટલા માટે કચ્છમાં આપણે બેઠા છીએ અત્યારથી ઘણા બધા થોડા દૂર છીએ અને આપણે પણ પાણીની જરૂર છે નેની જરૂર છે ના ઊંચાઈ વધી છે એનો ક્યાંક ને ક્યાંક ફાયદો કચ્છને વધુ થવાનો છે કાઠિયાવાડ કચ્છ એને કારણ કે ત્યાં જે લોકો દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં તો નહેર પહોંચી પણ ગઈ છે તો પણ એમને ત્યાં પાણી મળી રહે 138 મીટરની ઊંચાઈ થાય તો લાભ આપણા જેવા છવાડાના વિસ્તારોમાં આપણે બેઠા છીએ ત્યાં લોકોને મળવાનો છે એટલે એ વાતનો આપણે આનંદ વ્યક્ત કરીએ છીએ અને બીજી વાત એ કરવી છે આજના પ્રસંગે કે આપણે જે બાળકોનો પ્રવેશ અપાયો આ આંગણવાડીમાં પણ અને પહેલા ધોરણમાં આ બધા જ બાળકો રોજ સ્કૂલે આવે એ જવાબદારી હવે આપણી ગામની છે પહેલા એવું હતું 2-3 વર્ષ પહેલા કે ગામના આચાર્ય અને શાળાના સ્ટાફની જવાબદારી હતી હવે આપણા સરકારે ગુજરાત સરકારે પહેલા મોદી સાહેબ પહેલા આનંદીબેન એ બંને એવું માને છે કે ગામ લોકોના સહયોગ વિના બધા બાળકો શાળાએ નહીં આવે એટલે એમના ઉપર બહુ જ ફોર્સ કર્યો છે અમારે અમારા ગાંધીનગર મીટિંગ થાય ત્યારે આ વાત કે ગામમાં જાઓ જો ગામનો રોગ સહયોગ ખાસ જરૂરી છે દાન માટે તો ખરો ગુજરાતના લોકો બહુ દાન આપ્યું છે શાળાઓમાં ઘણી ઘણી સુવિધાઓ થઈ પણ હવે એમને સમય બધા આપવાનો છે અને ગામના જે વાલીઓ છે એમના બાળકો શાળાએ રોજ નથી આવતા એને શાળાના આચાર્યથી સમજતા નથી કાપી સમજતા નથી તો હવે કોણ સમજાવે એમને વધુ સારી રીતે તો ગામના લોકો સમજાવે ગ્રામ સભામાં પણ ચર્ચા થાય સરપંચ અનુરોધ કરું છું કે એવા બેકગ્રાઉન્ડમાં વાલીઓ હોય જે બાળકોના શિક્ષણ પ્રત્યે ધ્યાન ના આપતા હોય આપણા પ્રમુખ શ્રી ઉંઝા તાલુકાના સાહેબ ઝાલા સાહેબ મંચસ્થ આગેવાનો અને વલાડિયાના ભાઈઓ આપણને સરકાર આ બધું આપણી પાછળ શું કામ ચિંતા કરે છે એ બધું સાહેબે કહ્યું મુનજીભાઈ કહ્યું એના પછીનું કહેવાનું મારે સરકાર તરફથી કાંઈ નથી રહેતું મારે તમને એટલું જ કહેવું છે ગામને ગામને જે કરવાનું છે આના પછી સાહેબે જેમ કીધું એમ આપણી જવાબદારી છે અમે આજે આ શાળા પ્રવેશોત્સવ બનાવી હલ્યા જવાના છે પાછળ આપણા ગામડાઓની પરિસ્થિતિ એવી છે કે શાળામાં કોઈ આવતું નથી અને ધ્યાન દેતું નથી આપણે ખાસ કાળજી રાખીએ કારણ કે આપણે આવતું તો શિક્ષકોને પણ થોડોક એમ થશે કે હાલો આપણે ભણાવીએ કોઈ પણ વાલી અહીંયા છોકરી રાવ લઈ જવાનું આવશે તો એનું મન ઉપર મજબૂત રહેશે એટલા માટે આના પછીની જે જવાબદારી છે એ આપણી છે અને બીજું એમ કીધું 8મા ધોરણમાં અહીંયા ભણી અને જે છોકરીઓ પણ અહીંથી ક્યાંક જે નજીક હોય તો એ પણ દુઃખ લાવે અને હું આપણા સમાજની વાત કરું તો આપણા સમાજની છોકરીઓ માટેની કન્યા છાત્રાલય અહીંયા આપણે આદિપુર છે બીજી ભુજોડી આપણે ચાલુ કરી છે અને ત્યાં પણ 8મા ધોરણમાંથી જે ભણીને નીકળી હોય અને મોકલાવે કોઈ પણ છોકરી ભણાવી ન શકે એમ હોય તો એ અમને કહેજો એની ફી પણ તમારે ભરવાની નથી એની ફી પણ અમે ભરી આપશું એવી ત્યાં વ્યવસ્થા છે અને ભુજોડીમાં 12,000 રૂપિયા અમે લેવાના છે બાકી ડ્રેસ અને કોઈ પણ માન લો કે કન્યા છાત્રાલય કોઈ છોકરો ભણવા માંગતો હોય પરિસ્થિતિ આપણી નબળી હોય એની કોઈ પણ જવાબદારી સમાજની વાત કરું કે સમાજની છે છોકરો પણ ભણી શકે ભણવા મૂકવું હોય અને એની પણ ફી આપણે ન ભરી શકતા તો અમને કહેજો એ સમાજ ભરવા તૈયાર છે બાકી ભણાવજો છોકરીઓને 100% ભણાવજો માતાઓને પણ એક વિનંતી છે કે આપણે કહેવત છે 100 શિક્ષક સમાન એક માતા માતાઓ પણ મોટું ધ્યાન દે અને છોકરીને ભણાવે એટલે મારી આ ગામને અને માતાઓને વિનંતી છે અસ્તુ સત્સંગ